નમસ્તે, અમે શ્રી મહિયારી કન્યા શાળા ધોરણ 8 માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ જેઠવા પ્રીતિ છે. મારું નામ સ્તુતિ રાધિકા છે. અમારી કૃતિનું નામ કૃત્રિમ ખાતર તથા કુદરતી ખાતર તફાવત છે, જેનો સમાવેશ વિભાગે ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાં થાય છે. રીત: અમે એક બોક્સને લંબચોરસ કાપી તેમાં ભીની તથા સેન્દ્રિય પદાર્થો વાળી માટી નાખી અને તેના બે ભાગ પાડ્યા. એક તરફ કૃત્રિમ ખાતર તથા બીજી તરફ કુદરતી ખાતર નાખ્યું અને તેમાં મેથીના થોડા બીજ નાખ્યા. થોડા દિવસો પછી અમે અવલોકન કર્યું ત્યારે કૃત્રિમ ખાતરના છોડોમાં બમણો વિકાસ થયો હતો, પણ કુદરતી ખાતરના છોડમાં કાંઈ વિકાસ દેખાતો ન હતો. જ્યારે અમે 15-16 દિવસ પછી અવલોકન કર્યું ત્યારે કૃત્રિમ ખાતરના છોડોમાં કાંઈ ફૂલો આવ્યા ન હતા અને તેમાં પહેલાથી વધારે વિકાસ પણ થયો ન હતો. અને જ્યારે કૃત્રિમ ખાતરમાં જોયું ત્યારે તેમાં જ્યારે કુદરતી ખાતરમાં જોયું ત્યારે તેમાં ફૂલો આવી ગયા હતા. તેથી આપણે કૃત્રિમ ખાતરની જગ્યાએ કુદરતી ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ. સતત પાકને ઓગાળવાથી જમીનમાં રહેલા પોષક તત્વો ઓછા પડી જાય છે. આ સ્થિતિને પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરે છે. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે જે પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિના અવશેષોમાંથી પ્રાપ્ત થાય છે. ખેડૂત એક ખાડામાં પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિના અવશેષો એકઠા કરે છે અને તેને વિઘટિત થવા છોડી દેવામાં આવે છે. જ્યારે તે વિઘટિત થઈ જાય છે ત્યારે ત્યારે ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવા પૂર્ણ તૈયાર થાય છે. કુદરતી ખાતરના ફાયદા: કુદરતી ખાતર લાંબા સમય સુધી ટકી રહેવાથી તે વારંવાર નાખવું પડતું નથી અને તે જમીનની જળધારણ ક્ષમતા અને બંધારણ સુધારે છે. જ્યારે કુદરતી ખાતર વારંવાર નાખવું પડે છે કુદરતી ખાતર પાણીમાં સહેલાઈથી ધોવાઈ જતું નથી. કુદરતી ખાતર નાખવાથી જમીન છિંદ્રાળુ બને છે, તેથી વાયુની અવર જવર સરળતાથી થાય છે. તેથી આપણે કુદરતી ખાતર નાખવું જોઈએ અને કૃત્રિમ ખાતરનો બહિષ્કાર કરવો જોઈએ. કૃત્રિમ ખાતર એવા રસાયણો જેમાં વિશેષ પોષક તત્વો સમૃદ્ધ હોય છે. કૃત્રિમ ખાતર એ અકાર્બનિક પદાર્થ છે જેમાં વૃક્ષને ઉપયોગી કોઈ જ પોષક દ્રવ્યો હોતા નથી અને જેમાં છોડને ઉપયોગી ઘણા સેન્દ્રિય પદાર્થો હોય છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે. કૃત્રિમ ખાતરને છાંટવાથી વધારે પડતા ઉપયોગથી જમીનની જળધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે તથા તે જમીનનું બંધારણ ઘટાડે છે. કૃત્રિમ ખાતરમાં રાસાયણો હોવાથી તે પાણીમાં દ્રાવ્ય છે અને તે વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જાય છે. કૃત્રિમ ખાતર ફેક્ટરીમાં બનતું હોવાથી તેમાં માનવની કલાકો અને વીજળી તથા ધનનો ઘણો બધો ઉપયોગ થાય છે અને તેને ઉપભોક્તા સુધી પહોંચાડવા માટે પરિવહનનો ઉપયોગ થાય છે, જેથી તેમાં ઈંધણનો વ્યય થાય છે. આપણે કુદરતી ખાતર ખેતરમાં છાંટીએ તો કૃત્રિમ ખાતર આપણે છાંટવું પડે નહીં અને આપણે કૃત્રિમ ખાતર મોંઘું પડતું હોવાથી આપણે કુદરતી ખાતરને છાંટવું જોઈએ અને આપણા દેશની અર્થતંત્રમાં ભારણ ઓછું કરવું જોઈએ.
પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક પદાર્થ છે. પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. પ્લાસ્ટિક નકામી વસ્તુનો ઉપયોગ કરીને આપણે વનસ્પતિ ઉગાડી શકીએ છીએ. તેનાથી પર્યાવરણ પણ સ્વચ્છ રહે અને આપણા આહાર માટે વનસ્પતિ પણ મળી રહે. આજની આ ભાગદોડ ભરી જિંદગીના લોકો પ્રત્યે જાગૃતતા જરૂરી છે. સારા જીવન માટે સારો આહાર પણ જરૂરી છે. આજકાલના આહારને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે રસોઈમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ખૂબ જ વધારે કરીએ છીએ. ખાસ કરીને શહેરી વિસ્તાર જ્યાં પિયતની પૂરતી સગવડતા નથી તે લોકો ઘરે જ ડુંગળી, ધાણા, મેથી, લસણ વગેરે ઉગાડી શકાય છે. એકદમ કુદરતી ખાતર અને વેસ્ટ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને ઘરે જ ઉગાડી શકીએ છીએ. સૌપ્રથમ આપણે લસણ, ધાણા, મેથી માટે પ્લાસ્ટિકની બોટલમાં નાના નાના ઓળ કરીશું. તેમાં નકામો વનસ્પતિનો કચરો, છાણીનું ખાતર વગેરે મિક્સ કરીશું. ત્યારબાદ ઉગાડવાની વનસ્પતિના બીજ આવી સમયસર પાણી આપશું. થોડા સમયમાં જ ખૂબ જ તંદુરસ્ત છોડનો વિકાસ થાય છે અને ઘરે ઉગેલી ડુંગળી કે ખરાબ થયા ડુંગળીને આવા ખાતરથી ભરેલ પ્લાસ્ટિકના નકામા ટબમાં વાવવાથી ખૂબ જ સારી એવી ડુંગળી ઉગી નીકળે છે. ફાયદા: ઘરે જ નવા ઉગેલી વસ્તુ ઉગાડી શકાય. નકામી વસ્તુનો ખૂબ ઉપયોગ થાય છે. ડુંગળી રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. જો કોઈના વાળ ખરતા હોય તો ડુંગળીનો રસ માથામાં નાખવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. રોજ સવારે દાંત નીચે સહેજ દબાવે ગરમ પાણી સાથે પીવાથી આંતરડા સાફ થાય છે. અમારી કુટીની આવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી આદિપરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની હું છું સોલંકી સુશાલી અને હું છું વિદ્યાર્થી હાર્દિક. જેમાં અમારો વિભાગ 2 ટેકનોલોજી અને રમકડામાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એમાં અમારી કૃતિ છે. વૈશ્વિક મહામારી કોરોના અને મલ્ટીપલ કેર યુનિટ. વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વભરના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. જેમાં ઘણા બધા લોકોએ
કોરોના થી પોતાનો જીવ ગુમાવ્યો છે. ચીનમાં સૌથી પહેલા ચીનમાંથી આવેલ સોર્સ કોરોના, પછી બીજી લહેર ડેલ્ટા વાયરસ, અને ડેલ્ટાની સાથે સાથે દક્ષિણ આફ્રિકામાંથી આવેલ ત્રીજી લહેર જેનું નામ છે ઓમિક્રોન. ઓમિક્રોન ડેલ્ટા જેટલો ખતરનાક નથી, પણ ડેલ્ટા કરતાં 5-7 ગણો ઝડપી વધે છે. વૈજ્ઞાનિકોના મતે 70-80% લોકો આ લહેરમાં સંકળાઈ શકે છે. કોરોનામાં તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુખાવો, માથાનો દુખાવો વગેરે તેના લક્ષણો છે. કોરોનામાં સાબુ દ્વારા કે સેનિટાઈઝર દ્વારા વારંવાર હાથ સાફ કરવા અને બહારથી લાવેલ શાકભાજી, ફળ, દૂધની છેલી વગેરેને ગરમ પાણીમાં ડૂબાડી રાખવાનો, પછી જ તેનો ઉપયોગ કરવો. અમારી આકૃતિમાં જો કોરોના ન થાય તો શું સાવધાની રાખવી અને જો કોરોના થાય તો શું કરવું તેના ઉપાય શું છે તે વિશેની સમજ આપવામાં આવશે. અમારી સ્માર્ટ સિટીમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ રેસીપીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં 4 માણસોથી વધારે ભેગા ન થવું, ત્યાં થૂંકવું નહીં, કચરો કચરા પેટીમાં નાખવું અને માસ્ક પહેરીને જ નીકળવું. રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમારી સિટીમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બહારથી આવે તેવા અને અમારી સિટીમાંથી બહાર ગયેલા લોકોએ ફૂલ બોડી સેનિટાઈઝર કરવું અને પછી કોરોના ટેસ્ટિંગ કરાવવું. જો કેસ નેગેટિવ આવે તો તે પોતાના ઘરે પાછા જઈ શકે છે અને પોઝિટિવ આવે તો તેને અમારી શાળામાં 7 દિવસ આઇસોલેશનમાં રાખવામાં આવે છે, જ્યાં તેની સારવાર કરવામાં આવે છે. અને તેની તબિયત વધારે બગડે છે તો તેને અમારી સિટી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે છે, જ્યાં તેને ઓક્સિજનની જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઓક્સિજન ટેન્ક દ્વારા તેને ઓક્સિજન પર પહોંચાડવામાં આવે છે. અને જો દર્દીની તબિયત વધારે બગડે છે તો તેને બહાર બીજે લઈ જવા કે કોઈ દર્દીને લાવવા માટે સ્વાસ્થ્યની પણ સુવિધા કરવામાં આવી છે. અને સરકાર શ્રી દ્વારા મફત કોરોના ટેસ્ટિંગ પણ કરાવવામાં આવે છે અને સરકાર શ્રી દ્વારા રાહત દરે દવા પણ આપવામાં આવે છે. અને આયુર્વેદિક ઉકાળા સેન્ટર પણ રાખવામાં આવેલું છે, જ્યાં ઘણા લોકો તેનો લાભ લે છે. અને અમારી સ્માર્ટ સિટીમાં એસઓપી દ્વારા જાહેર કરેલ પોલીસ સ્ટેશન, પોલીસો પણ તેનું ખાસ ધ્યાન રાખે છે. અને જો કોઈ લોકો માસ્ક પહેર્યા વગર નીકળે છે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. કોરોના કાળમાં એવા અંતરિયાળ સમયમાં જો કોઈ વાહનની વ્યવસ્થા ન હોય અને દર્દીને ઝડપથી સારવાર મળી રહે તે હેતુથી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે અને અતિશય બીમાર વ્યક્તિ પણ બચી શકે છે. આ કૃતિના અનુસંધાને અમે સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ક્યાંય પણ ટચ કર્યા વગર હાથ સાફ કરી શકાય છે. સેનિટાઈઝરથી હાથ સાફ કરી શકાય છે. સેન્સર સેનિટાઈઝર વોટર પંપ, પાઇપ અને પુશ સ્વિચનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. કોરોનામાં વારંવાર હાથ સાફ કરવા જરૂરી છે, તેથી કોરોનાથી બચી શકાય છે. માસ્ક પણ ગમે તેવા ન પહેરવા જોઈએ. N95 માસ્કનો જ ઉપયોગ કરવો જોઈએ અથવા 3-4 વાર જ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર મોં પર હાથ ન ફેરવવો જોઈએ અને વ્યક્તિ વચ્ચે 3-4 ફૂટનું અંતર રાખવું જરૂરી છે વગેરે કાળજી દ્વારા કોરોનાથી બચી શકાય છે. અમારી આકૃતિમાં બતાવવામાં આવ્યું છે કે અમારી આ કોરોના ઉકાળા સેન્ટરમાં બતાવવામાં આવ્યું છે કે સાના ઉકાળો બનાવીને તમે પી શકો છો, જેમાં મેથી, કપૂર, આદવો, હળદર, તુલસી, ફુદીનો, ગંઠોળા, સૂંઠ, અજમા, લીંબુ, તલ, હળદર, લવિંગ, ગરમ પાણી, લીંબુ પાણી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. કોરોના કરતાં આપણે બીજા પણ રોગો ભૂલી ના શકીએ, જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે નકારી ન શકાય. માટે અમારી મલ્ટિપલ કેર યુનિટમાં કેમિકલ યુક્ત મશીન બનાવવામાં આવેલું છે, જેમાં બ્લુ લાઇટની આકર્ષણે મચ્છર આવે છે અને પંખો તેને અંદરની તરફ ખેંચી દે છે અને મચ્છર નેટમાં આવીને મરી જાય છે. અમારી આકૃતિમાં જ્યાં ત્યાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો તેને વાંચ્યા અને તેનાથી સાવધાન રહી શકે છે. અમારા આ બેનરો પણ કોરોનાની માહિતી, જેમાં બધાય કોરોનાનું લખેલું છે. અમારી આમ કોરોના કાળમાં આપણે બચવા માટે શું કરવું તે તમામ બાબતો આ કૃતિમાં દર્શાવવામાં આવી છે. આભાર.
નમસ્કાર. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021 ને તમારું સ્વાગત છે. મારું નામ સુરેન્દ્ર રાજવી સજનભાઈ છે. નમસ્કાર. મારું નામ કડિયાકર તેજે મેરાણભાઈ છે. અમે ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ. અમારી શાળાનું નામ શ્રી દેગા મેસેન્જર શાળા છે. અમારો વિભાગ બીજો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા છે. અમારી કૃતિનું નામ ફૂલોથી મળતું સ્વાસ્થ્ય છે. આપણે અત્યારે કોરોના જેવી મહામારીના કારણે માનસિક તાણ અને ચિંતા અનુભવીએ છીએ. ઘણીવાર નાની નાની બીમારીઓ છે કે તાવ, શરદી, ઉધરસ, ઝાડા વગેરે થાય તો ડોક્ટર પાસે જતા પણ બીક લાગે છે. આવા સમયે જો ઘરે રહી અને તેનો સરળતાથી ઇલાજ કરી શકાય તો કેવું સારું? તો આજે અમે અહીં આપણી આસપાસ સરળતાથી મળી આવતા આ ફૂલોની ચા લઈને આવ્યા છીએ, જે તમારી બધી સમસ્યાનું સમાધાન કરે છે. અમારી પાસે જાસૂદ, અપરાજિતા, ગુલાબ, ગલગોટા જેવા ફૂલો છે. આપણે જે ચા પીએ છીએ તેમાં નુકસાનકારક પદાર્થો છે, જેનાથી આપણને તેનું વ્યસન થઈ જાય છે. અમારી આ ફૂલોની ચા સુગંધી છે, સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાથે સાથે સફરી છે. એક ચમચી જેટલું મધ નાખી દેવું. મધ નાખ્યા બાદ તેને બરાબર હળાવી દેવું. આ ચા પી તેનાથી તારા ગળાની ખરાશ દૂર થઈ જશે અને આ ચામાં વિટામિન સી છે, જે તને લાભ કરશે. અરે વાહ, ખરેખર સારું લાગે છે. આ ચા બનાવવી પણ કેટલી સરળ છે. આ રીતે જ ગલગોટાના ફૂલની ચા મધ નાખીને પીવાથી ચામડીના રોગો માટે લાભદાયક છે. અને ખાલી ગલગોટાના ફૂલને ઉકાળી પાણી ઠંડુ પાડી તેના કોગળા કરવાથી દાંતના દુખાવા પણ રાહત થાય છે. ચીન, કોરિયા, જાપાન જેવા મધ્ય એશિયાઈ દેશોમાં વિવિધ ફૂલોની ચા અલગ અલગ સમયે પી સરવાનો રિવાજ છે. અને જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે અથવા જ્યારે તમારી તબિયત ખરાબ હોય ત્યારે તમે આ ચા પી શકો છો. રાજવી, તારી પસંદની ચા કરી છે? મને તો બ્લુ ટી ભાવે. અપરાજિતાના બ્લુ કલરના ફૂલની ચાનો રંગ પણ બ્લુ હોય છે. તે એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એજિંગ જેવા બીજા ઘણા ફાયદાઓ કરે છે. અને તેજન, તને ખબર છે અમારી વાડીમાં તેની વેર છે અને જ્યારે ફૂલ આવે ત્યારે તેને ભેગા કરી અને હું સૂકવી દઉં છું અને અમે આખું વર્ષ પીએ છે. તો ચાલો હવે આપણે તેના ફાયદાઓ જોઈએ. જાસૂદની ચાના ફાયદાઓ: બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, તણાવ ઘટાડે છે, કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે. હવે આપણે ગુલાબની ચાના ફાયદા જોઈશું. માનસિક પીડા દૂર કરે, કબજિયાત અને ઝાડાનો ઉપચાર કરે, ત્વચાની સમસ્યાઓ દૂર કરે, ઊંઘ ના આવવાની સમસ્યાઓ દૂર કરે. તો ચાલો હવે આપણે અપરાજિતાની ચાના ફાયદા જોઈએ. એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે છે, ડાયાબિટીસમાં સુધારો કરે છે, એકાગ્રતા વધારે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હવે આપણે ગલગોટાના ફૂલની ચાના ફાયદા જોઈએ. ત્વચા માટે ફાયદાકારક છે, દાંતના રોગોમાં ઉપયોગી છે, મોઢાના, ચાંદા, ગળાના દુખાવામાં રાહત થાય છે અને ટ્યુમર, બળતરા અને ગળાના દુખાવામાં પણ રાહત થાય છે. તો આવો અમારી ફૂલોની ચા પીઓ અને તમારું સ્વાસ્થ્ય મહેકાવો. અસ્તુ. તે બોક્સ ની બંને બાજુ ની લંબાઈ 10 સેન્ટીમીટર હોવી જોઈએ અને પહોળાઈ 4 સેન્ટીમીટર. આ બોક્સની આગળની બાજુ 3 સેન્ટીમીટર વાળું વર્તુળાકાર ગોળવામાં આવે છે, જેમાં ગોળગોળ લેન્સ આવતા પ્રકાશના કિરણોને બહારની બાજુએ કેન્દ્રિત કરે છે. પરિણામે આપણે મોટું ચલચિત્ર જોવા મળે છે.
છે. આ મેં બોક્સ લીધું છે જેની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે. તેમાં આપણે આગળની બાજુએ એક બહિર્ગમ આવી જાય એવું લેન્સ કરવાનું, એવું ગોળામાં ગોળું નાખવાનું. પછી તેમાં એક મોબાઈલ લઈ જાય અંદર, તેને આપણે દૂર અને પાસે પણ લઈ જઈ શકીએ. પછી આપણે મોબાઈલ માં વિડીયો ચાલુ કરીએ ગમે તે, તો મોટું ચલચિત્ર બહાર નીકળે. ચલચિત્ર ક્યાંથી જોવા મળશે? ચલચિત્ર જોવા મળશે. તો ટૂંકમાં આને શું કહેવાય? નમસ્તે, હું શ્રીયા સાબા સિંહસાળા વતી કાગળિયા નિશા કેશુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ મયુર, મયુર વાઢિયા, મયુર માદેવ. અમારા કૃતિના વિભાગનું નામ છે સોફ્ટવેર અને એપ્સ. કૃતિનું નામ એન્ડ્યુટર એપની મદદથી શિક્ષણ. કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને પ્રવૃત્તિ મળી બની રહે તે માટે એન્ડ્યુટર એપ દ્વારા ધોરણ 1-12 બાળકોને અભ્યાસક્રમ આધારિત મટીરિયલ્સ, વિડીયોઝ, ક્વિઝ, પરીક્ષા મળી રહે તે માટે એપનો ઉપયોગ થાય છે. તૈયાર કરવાની પદ્ધતિ. સૌપ્રથમ એન્ડ્રોઇડ મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી એડ્યુટર એપ ડાઉનલોડ કરી તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ એડ્યુટર એપમાં શિક્ષક કે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું થાય. રજીસ્ટ્રેશન બાદ કોઈ પણ ધોરણનું મટીરિયલ, વિડીયો, ક્વિઝ, પરીક્ષા વગેરેની માહિતી મેળવી શકાય તે વિગતો દ્વારા પણ આ એપ્લિકેશનમાં અપડેટ કરી શકાય. આ એપમાં ધોરણ 6-8 આટલા બાળકો પોતાની જાતે કસોટી બનાવી એપની મદદથી અપલોડ કરી ક્વિઝની મજાને પોતાના મિત્રો સાથે શેર કરી શકે. શિક્ષકો સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન વિવિધ વિષયોને ક્વિઝ પરથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ક્વિઝના જવાબ આધારે પરિણામ જાણી શકે છે. જરૂરી સાધનો ઇન્ટરનેટ ઓર સ્માર્ટ મોબાઈલ. ઉપયોગિતા. જે તે ધોરણના વિદ્યાર્થીઓ વિષયોની તૈયારી અને મૂલ્યાંકન પણ સરળતાથી કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી શકે છે, જેમ કે LMMS પરીક્ષા અને નવોદય પરીક્ષા. હવે આપણે મોબાઈલમાં જોઈએ, QR કોડ સ્કેન કરીએ. હવે આપણે ગો ટુ વેબસાઈટમાં જઈશું. અમારે ઇન્સ્ટોલ કરેલ જ છે, તમારે ઇન્સ્ટોલ કરીને તેને ઓપન કરવાની રહેશે. તમે આવી ગયા પછી આપણે માય ડેસ્કમાં જઈશું, જેમાં આપણે ધોરણ 6 જઈશું. તેમાં આપણે ક્વિઝિસમાં જઈશું. તેમાં અમારે ગુજરાતીની ઓલરેડી થઈ ગયેલી છે તે જોઈશું. સ્ટાર્ટ ક્વિઝ. હવે જોઈશું આના સાબરકાંઠાનો પ્રવાસ પાઠના લેખક કોણ છે. જવાબ આપણે કરતા જઈશું. ફિનિશ ક્વિઝ. આપણી ક્વિઝ પૂરી થઈ ગઈ છે.
હવે આપણે આનું રિઝલ્ટ જોઈશું, જેમાં આપણે 6 સાચા જવાબ આપ્યા છે અને 1 જવાબ આપ્યો, 1 આપણે પ્રશ્ન જોયો નથી. સર્ટિફિકેટ જોઈશું. આ આપણું સર્ટિફિકેટ છે. હવે આપણે ક્વિઝ પબ્લિશ કરીશું ધોરણ 8 નું. ધોરણ 8 માં જઈશું. હવે તેમાં ક્વિઝિસમાં હવે મેથ્સમાં જઈશું. હવે આપણે સાયન્સમાં જઈશું. હવે આપણે એડિટમાં જઈશું, જેમાં આપણે આ પ્રશ્ન લખેલા છે. હવે આ પ્રશ્ન થઈ ગયેલા છે. હવે છેલ્લામાં જઈશું. હવે આપણે પબ્લિશ કરીશું. આપણે શેર કરીશું. શેર આપણે આમાં જેમાં કરવું હોય તેમાં થઈ શકે. આપણે વોટ્સએપમાં કરીશું. આપણે ગમે તે ગ્રુપમાં જઈશું. ધોરણ 8 ના ગ્રુપમાં ગમે તે આપણે ગ્રુપમાં મોકલી શકીએ છીએ. હવે આપણે ફરી જોઈશું. તમે જોઈ શકો છો કે આપણે ક્વિઝ સ્ટાર્ટ આપણે જોયું કે એજ્યુકેટર એપની મદદથી આપણે કેવી રીતે શિક્ષણ મેળવ્યું. નમસ્તે. Good morning everyone, myself Shreya Vag of class 6 of Sri M.K. Gandhi English Medium School, Porbandar. First of all, I would like to thank you all for giving me this wonderful opportunity to present my idea in front of you. I heartily welcome you all to my project presentation in Math, Science, Environment Exhibition 2022. I would like to thank Jigna ma'am for encouraging and helping me to do this. Invention is progress in the face of tradition. It's right said, necessity is the mother of invention. Since almost last 2 years, we are facing a challenge called COVID-19. So to help people, I have design a project called Anti-COVID-19 Alarm System. My topic comes under the Section 3, Software and Apps. Here I am not going to decide anything regarding COVID-19, its cause or precautions. Today I am here to discuss easy to use digital solution keeping employees and customers safe. With each employee assigned their own wearable pass, the badge alarm system alerts them when they get closer than the permitted physical distancing requirement. Application: keep a safe distance, minimize contact, limited access, monitor third party access, enhance consultation schedule. How it works: when two or more users approach each other, digital alarm emits warning signals of varying intensity depending on the distance. Benefits: keeps people safe, wearable, wireless and easy to use.
faster issue response time, enhance health and safety, secure and private. Thank you. So let's see how it works. मैं अपने बहन को बुला रही हूँ, जैसे ही वो मेरे पास आएगी अलार्म बज करेगा। અમારા મોડલ બનાવવા માટે ફક્ત ને ફક્ત 40 થી 50 રૂપિયાનો જ ખર્ચ આવ્યો છે,
જે આ આજ અમે હુકો લીધી છે છ તેનો 40-50 રૂપિયાનો જ ખર્ચ આવ્યો છે, બાકી અમે બધું જ વેસ્ટમાંથી મોડલ બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે આ જે લાકડીઓ છે તેને અમે રંગબેરંગી કરી છે, બાકી આ અમારી શાળામાં એમનો પડી હતી તે માટે અમે તેને ઉપયોગમાં લીધી છે, અને આ હાર્ડબોર્ડ પણ અમારી શાળામાં એમનેમ જ પડ્યું હતું તેથી અમે લીધું છે. તમે જોઈ શકો છો કે અહીંયા અમે જે 3 ફીકીઓ લીધી છે તે તમે જોયું હશે કે મકર સંક્રાંતિના તહેવારમાં મોટા નાના લોકો પતંગ ચગાવતા હોય છે ત્યારે આમાં દોરો હોય છે, એ દોરો પૂરો થઈ જાય પછી મકર સંક્રાંતિ હોય છે પછી લોકો આ ફીકીને ફેંકી દે છે. અમે તેનો ઉપયોગ અહીંયા લીધો છે અને અહીંયા અમે આ એક પાઇપનો ઉપયોગ લીધો છે જેથી કરીને અમે જ્યારે આ પટ્ટો ફેરવીએ ત્યારે આ પટ્ટો ફરે, આ ફીકી ફેરવીએ ત્યારે આની સાથે પટ્ટો પણ ફરે. અને એક આ નકામું બોક્સ લીધું છે એની અંદર પાણી નાખ્યું છે, અને અમે આ અહીંયા અમારા મોડલમાં અમે ખાલી દીવાનો ઉપયોગ કર્યો છે, અમે દીવાનો ઉપયોગ કર્યો છે. દીવો પણ તમને સરળતાથી તમારા ઘરમાં મળી જશે. હવે આપણે આનું વર્કિંગ જોઈએ. અમે દીવો લગાડ્યો, દીવામાં તમે જોઈ શકો છો દીવામાં કેટલું બધું કાર્બન છે ધુવાળામાં. આ અમે ફક્ત ને ફક્ત અમારા મોડેલમાં દીવો રાખ્યો છે. આ દીવાનો મતલબ ઉદ્યોગોમાં મિલો જેવા મોટા મોટા કારખાનાઓમાં ચીમનીનો ઉપયોગ થાય છે તેનું અમે કર્યું, તે માટે અમે આ દીવો રાખ્યો છે, તેની જગ્યાએ અમે આ દીવો રાખ્યો છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે આ ફરે છે, આ પટ્ટો ફરે છે ત્યારે જે દીવાની અંદર જે ધુવાળો છે તેનો કાર્બન છે તે આમાં આવે છે. તમે જોઈ શકો છો કે કેટલો બધો કાર્બનનો પ્રમાણ આ દીવામાં જ છે. તો તમે વિચારી નહીં શક્યું હોય કે મિલોની અંદર જે ચીમનીઓ હોય છે તેનો કેટલો બધો ઉપયોગ થતો હોય છે. અમે આ મોડેલ બતાવવા માટે ખુલ્લું રાખ્યું છે. તમે આને કાચના બોક્સથી પણ પેક કરી શકો છો તથા ગમે તે લાકડાથી આવી રીતના પેક કરી શકો છો. અમે બસ આને ખુલ્લું અને ખુલ્લું રાખવા માટે અને દેખાડવા માટે આને મોડલ પૂરતું જ બનાવ્યું છે, કારણ કે જો આપણે એને પેક રાખીએ તો આ જે ધુવાળો છે તે આમ સાઈડમાં જાય છે, તે સાઈડમાં ન જાય અને અંદરને અંદર રહી અને પાણીની અંદર રહ્યું જાય છે. હવે આપણે જોઈએ છીએ કે આખી દુનિયામાં કેટલો બધો કાર્બન વાયુનો પ્રમાણ અત્યારે વધેલો હોય છે. તમે જોઈ શકો છો કે મિલો વાહન વ્યવહાર બધે જ કાર્બનનો પ્રમાણ વધારે હોય છે. તો જો આપણે આવું એક નાનકડું મોડલ બનાવીને રાખી શકીએ એવું શક્ય હોય તો આપણે આ મોડલ બનાવી અને રાખવું જોઈએ, કારણ કે આ મોડલ મેં તમને પહેલા જ કીધું હતું કે અમારું મોડલ છે તે વેસ્ટમાંથી બેસ્ટ છે, આમાં ફક્ત ને ફક્ત 40-50 રૂપિયાનો જ ખર્ચ થયો છે. તો આપણે જોઈએ છીએ કે આ કાર્બન નીકળતું હોય છે ફેક્ટરીઓમાંથી કે મિલોમાંથી તે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય છે, વનસ્પતિ ફૂલ છોડની શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય છે, તો તેને કેટલો બધો નુકસાન થાય છે અને આપણને પણ શ્વાસ લેવાનીમાં તકલીફ થાય છે. આપણે હોઈ શકે છે કે જો આનું પ્રમાણ ઓછું ન કરીએ તો હોઈ શકે છે કે આપણે આગળના સમયમાં આપણને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ થવા માંડે અને આપણે શ્વાસ લેવામાં અને વનસ્પતિ ફૂલ શ્વાસ લેવામાં બહુ તકલીફ થઈ શકે છે, એટલા માટે આપણે કાર્બનનું પ્રમાણ ઘટાડવું જોઈએ તે માટે અમે આ મોડલ બનાવ્યું છે. અને તમે જોઈ શકો છો કે વાહનની અંદર જે સાયલેન્સર છે એમાં પણ આવું નાનકડું વાહનની અંદર જે સાયલેન્સર હોય છે તેમાં પણ આવું એક નાનકડું મોડલ ફિટ કરવામાં આવે તો કાર્બનનું પ્રમાણ બહુ જ ઘટી જાય છે, તેથી આપણને શ્વાસોશ્વાસની ક્રિયામાં કે વનસ્પતિના શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થતી નથી. કાર્બનનો ઉપયોગ ગ્રેફાઇટ બનાવવા માટે, કાર્બન પેપર બનાવવા માટે, શાહી બનાવવા માટે ઉપયોગ થાય છે. જે નકામું પાણી છે તેને આપણે શુદ્ધ કરી નિકાલ કરી શકીએ છીએ. આ મોડેલ દ્વારા પ્રદૂષણમાં મહત્તમ અંશે ઘટાડો થાય છે. વાહનોની અંદર જે સાયલેન્સર છે એમાં પણ આવું એક નાનકડું સાધન જો ફિટ કરવામાં આવે તો વાતાવરણમાં ફેલાતો ધુમાડો ઘટાડી શકાય છે. હવે આપણે અહીંયા આવીએ, તમે જોઈ શકો છો કે આ છે ફિલ્ટર. તમે ક્યારે ને ક્યારે આ ફિલ્ટર પેપરને જોયું જ હશે, ફિલ્ટર પેપર છે તે
હવે આ પાણીને આપણે ગાળ ક્રિયાથી કરીએ. અહીંયા મેં પહેલા અહીંયા ફિલ્ટર પેપર રાખ્યું છે, પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે પાણીનો ઉપયોગ કર્યો હતો, પાણીમાં જે કાર્બનનો ઉપયોગ કર્યો હતો, તે હું આમાં ધીરે ધીરે નાખી રહી છું. નાખ્યા પછી તમે જોઈ શકો છો કે પાણી, શુદ્ધ પાણીના ટીપા અહીંયા અંદર પડે છે, જેથી આ પાણી શુદ્ધ થાય છે. અને અહીંયા ઉપર આ કાર્બન, તમે જોઈ શકો છો કે આ કાર્બનના પ્રમાણ છે. તમે હવે અહીંયા જુઓ, આ છે આગળનું ઉપયોગ કરેલું કાર્બન ફિલ્ટર પેપર. આ તમે જોઈ શકો છો કે આ જે કાળા કાળા ધબ્બા છે તે ફિલ્ટર પેપરની અંદર કાર્બનના, આ કાર્બનના છે. અને આ ફિલ્ટર પેપરને આપણે સુકાવી અને કાર્બનનો પાછો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને કાર્બનનો તથા પાણીનો ફરી ઉપયોગ થાય છે. પાણીને આપણે ખેતીવાડીમાં સિંચાઈ માટે ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આ મોડેલમાં આપણે કોઈ પણ જાતનો નુકસાન થતો નથી. તેથી આપણે આને પાછું ફરી પાછું કરી શકીએ. અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી મલેશ સર, આભાર. આજના ગણેશ વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022 માં અમેસી નગર પ્રાથમિક શાળાના ધોરણ 7 ના વિદ્યાર્થીઓ હું સિદ્ધાર્થ અને મારી સાથે મળ્યું છે કે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા માર્ગદર્શક શ્રીનું નામ હિમાંશુ સર છે. અમારો વિભાગ 4 પરિવહન છે. અમારી કૃતિનું નામ પીપીઈ કીટમાંથી ઈંધણ બનાવવાનું છે. તો ચાલો અમારી કૃતિ વિશેની વધારે માહિતી આપણે મયુરભાઈ પાસેથી મેળવીએ. આપ સૌ જાણો છો કે આખું વિશ્વ કોરોનાની મહામારી પસાર થયેલું છે, જેનાથી બચવા માટે આપણે ઘણી બધી સાવચેતી રાખીએ છીએ, જેમ કે માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું. આપણે હોસ્પિટલની વાત કરીએ તો કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો ખાસ પીપીઈ કીટ પહેરી રાખે છે, જેનો યોગ્યપણે નિકાલ ન કરવામાં આવે તો ઘણા ગંભીર પરિણામો ઊભા થઈ શકે છે. આજે અમે પીપીઈ કીટ પર રાસાયણિક પ્રક્રિયા કરી જેના નાના નાના ટુકડા કરી અને ઉપરમાં નાખવામાં આવે છે, પછી તેનું રિએક્શન ચેમ્બરમાં પાયરોલિસિસ થાય છે, જેમાં 300-400 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં 1 કલાક સુધી ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે, જેમાંથી નાના નાના પરમાણુ સંયોજક વાળું તેલ મળે છે. તેને રિફાઇન કરીને આપણે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન જેવા ઇંધણો મેળવી શકીએ છીએ. આ પીપીઈ કીટનો વેસ્ટ તમે જોઈ શકો છો, તેને પાયરોલિસિસ કરીને આપણે જે પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ મળે છે તે અહીંયા છે, અને તે પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ તમે અહીં જોઈ શકો છો. આ પીપી કીટમાં રહેલો પોલીપ્રોપિલિન છે, તેને પાયરોલિસિસ કરીને જે તેલ મળે છે તે અહીંયા છે, અને તે તેલ પર આગળ પ્રક્રિયા કરવાથી આપણને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણો
મળે છે. તો ચાલો અમારી કૃતિ વિશેના ફાયદા અને ગેરફાયદાની માહિતી આપણે મયુરભાઈ પાસેથી મેળવીએ. હું આપ સૌને સૌપ્રથમ એના ફાયદા વિશે જણાવીશ. એક, સંક્રમિત પીપીઈ દ્વારા ફેલાતા સંક્રમણને રોકી શકાય છે. જે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટી શકે છે. ત્રણ, પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણની ખર્ચ દૂર થઈ શકે છે, જેનાથી તેની કિંમત ઓછી થશે અને પ્રજાના ખિસ્સામાંનો ભાર ઓછો થશે. ચાર, આ કૃતિ દ્વારા શરૂ થતા નવા ઉદ્યોગ દ્વારા પ્રજાને નવી રોજગારી મળશે. આ કૃતિનો એક ગેરફાયદો પણ છે કે આ કૃતિ દ્વારા ઉત્પન્ન થતા વાયુઓ દ્વારા હવાનું પ્રદૂષણ થઈ શકે છે. અમારા આ વિચાર દ્વારા પૃથ્વી પર એક મોટી ઇંધણની સમસ્યા દૂર થઈ શકે છે અને ઇંધણનો જથ્થો અખૂટ બની શકે છે, જેથી આપણી આવતી ઘણી બધી પેઢીઓ પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરી શકશે. અમે આશા રાખીએ છીએ કે અમારી આ કૃતિ તમને ગમી હશે. અમારી શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી હિમાંશુ સરે અમને રજૂઆત કરવાની તક આપી અને અમારું માર્ગદર્શન પૂરું પાડ્યું, તે માટે અમે પણ તેમનો ખાસ આભાર માનીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. નમસ્તે, અમે શ્રી દર્શન પ્રાથમિક શાળામાંથી બોલીએ છીએ. અમે બંને ધોરણ 8 માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ બાગરીના લખમણભાઈ છે. મારું નામ બાગરીના લખમણભાઈ છે. અમારી કૃતિનું નામ બે કંટ્રોલર છે. અમારી કૃતિનો વિભાગ 5A છે અને તે વિભાગનું નામ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન છે. હવે અમે આ કૃતિની રચના વિશે તમને થોડું જણાવીશું. પહેલા તો આપણે એક કાચની પેટી લઈશું. ત્યારબાદ આપણે બે લાકડાની પટ્ટીઓ લઈશું, એક નાની અને એક મોટી. નાની પટ્ટીને અહીંયા કાચને આધારે સીધી રાખીશું. ત્યારબાદ મોટી પટ્ટીને આ નાની પટ્ટીને આધારે ત્રાંસી રાખીશું, જેથી કરીને આપણે તેની ઉપર જે પણ આકાર રાખવો હોય તે સરળતાથી રાખી શકીએ. હવે પહેલા તો આપણે આ એક લાકડાની પટ્ટી રાખીશું. હવે આપણે આ પાટિયા વડે પાણીને લાવીશું, જેથી ફરીથી મજા જોયું કે
આવું જ છે ને, તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે. ઘણી બધી જગ્યાએ એટલે કે માત્ર દરિયા કિનારા ઉપર, જેમ કે વેરાવળ ચોપાટી, પોરબંદર ચોપાટી અને સોમનાથ ચોપાટી જેમ ઘણા બધા દરિયા કિનારે આવી રચિત જોવા મળે છે. દરિયા કિનારા ઉપર માત્ર શોભન માટે ઇશારા દેખાવા માટે આવી રચના કરવામાં આવતી નથી. તેનું કોઈ કારણ હોય છે? તેની પાછળનું કારણ એ છે કે માનવ જીવનની સહેલ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ અને આપણા ભારત દેશના ઘણા બધા માણસે આપણા જીવનને સહેલ બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને કરે પણ છે. આપણે ઉદાહરણ લઈએ તો રસોઈ કરવામાં હવે આપણે ઘણી બધી સહેલાઈ પડી ગઈ છે, તમે જોઈ શકો છો, અને ખતરો પણ ઓછો થઈ ગયો છે. અને બીજું ઉદાહરણ લઈએ તો ખેતીમાં પણ હવે ખેડૂતોને ઘણી બધી સરળતા પડી ગઈ છે અને પાકનો પાક જેવો હતો તેથી સારો થાય છે અને તેમાં ઘણા બધા સુધારા પણ પડી ગયા છે અને ખેડૂતને ખૂબ મહેનત પણ કરવી નથી પડતી અને પાક જેવો થતો હતો એવો સરસ મજાનો થાય છે. અને તેવા ઘણા બધા ઉદાહરણો આવા વૈજ્ઞાનિકોએ ઘણા બધા કાર્ય કર્યા છે, તેમાંનું એક કાર્ય આ છે. આને લીધે તમને ઘણા બધા સરળતા પડે છે. હું તમને બતાવું, તમે જોયું કે પાણી જ્યારે આ સપાટ પટ્ટી પર જાય છે ત્યારે પાણીની પ્રવૃત્તિમાં ભણી જાય છે અને ઉપર રાખેલા આકાશને અથવા પાણી ફરીથી પાણીમાં મિક્સ થઈ જાય છે. આવી ક્રિયા દરિયામાં થાય છે, જેથી દરિયાનું પાણી દરિયાની અંદર જ રહે છે અને પાણીનો વેગ પણ થતો નથી અને રસ્તા ઉપર પાણી પણ જતું નથી અને રસ્તા ઉપર જે વાહનો નીકળે છે અને જે સજીવો રહે છે તેને પણ કંઈ નુકસાન થતું નથી, રસ્તાને પણ કંઈ નુકસાન થતું નથી. અને તમે કલ્પના કરી શકો છો કે જો દરિયાનું પાણી રસ્તા ઉપર આવે તો એટલું બધું નુકસાન થાય, સજીવોને વાહનોને અને રસ્તાને ઘણું બધું નુકસાન થાય. જો તમે કલ્પના કરી શકો છો કે જો પાણી દરિયા રસ્તા ઉપર આવે તો આપણે શહેર કે ગામમાં પણ પાણી ભરાઈ શકે છે. હું આશા કરું છું કે તમે આ અમને સમજાવી રીતે સમજાઈ ગયું હશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. નમસ્તે, હું ગોપાલ કુશાલી ધોરણ 8માં શિક્ષક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજના પરિસ્થિતિના પર્યાવરણ પ્રદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે, મારું નામ છે શિયાળી દુર્વાસી. અમારી આ કૃતિનું નામ છે એનએમએસ મોડલ. અમારા માર્ગદર્શક શિક્ષક છે લખાણા ભવિષ્યબેન અને પટેલ રીતેજ. આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 8માં એનએમએસ નેશનલ ડિસ્કોમ મેરિટ સ્કોલરશિપની એક પરીક્ષા લેવામાં આવે છે, જે અંતર્ગત અમે થોડા મોડલ્સ બનાવેલા છે જે અમારા પછીના ધોરણને તો હેલ્પફુલ થશે જ પણ આપ સૌના પણ ઉપયોગી થશે. એનએમએસમાં અમે એમએટી વિભાગની કૃતિઓ રજૂ કરીએ છીએ, જેમાં કોઈ 25 જેટલા એકમો આવેલો હોય છે. એમાં આપણે સૌપ્રથમ વાત કરીશું આકૃતિનું વિશ્લેષણ. ધારો કે પ્રશ્ન છે કે આમાં કુલ કેટલા ત્રિકોણ સમાયેલા હોય છે, તો આપણે એની ગણતરી આવી રીતના કરશું. પાયાની સંખ્યા 1 હોય તો આ આકૃતિમાં કુલ 1 ત્રિકોણ છે. પાયાની સંખ્યા 2 હોય તો આ આકૃતિમાં કુલ 5 ત્રિકોણ છે. પાયાની સંખ્યા કુલ 3 હોય, 1, 2, 3, તો આ આકૃતિમાં કુલ 13 ત્રિકોણ સમાઈ ગયેલા છે. ને એવી જ રીતના આપણે ચોરસની વાત કરીએ, ચોરસમાં આડી અને ઊભી ગણતરી કરી લેવાની. આડી ને ઊભી 3 છે, તો 3 × 3 તો 9, 2 × 2 તો 4, 1 × 1 તો 1. ગુણાકાર કર્યો આપણે, જેટલી સંખ્યા આવી એનો આપણે સરવાળો કરીએ તો સરવાળો 14 મળે. તો કુલ આ આકૃતિમાં 14 ચોરસ છે. આપણે વાત કરીએ પાયથાગોરસની, આપણે અહીંયા બ્લુ કલરનો એક ત્રિકોણ જોઈ રહ્યા છીએ જેમાં 3 બિંદુ, 3 ખૂણા અને 3 બાજુઓ છે. પાયો, ભેદ અને કર્ણ. પાયાનું ક્ષેત્રફળ વત્તા વેગનું ક્ષેત્રફળ બરાબર કર્ણનું ક્ષેત્રફળ મળે. પાયાનો વર્ગ વત્તા વેગનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ મળે. ચાલો આપણે જોઈએ કે પાયાની લખોટી અને વેગની લખોટી કર્ણમાં સમાય છે કે નહીં. હવે આપણે જોઈ રહ્યા છીએ કે પાયાની લખોટી અને વેદની લખોટી એ કર્ણમાં સમાઈ ગઈ છે, જે સાબિત કરે છે કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ થાય. ત્યારબાદ આપણે જોઈશું એબીસીડી નો ક્રમ. એબીસીડી નો ક્રમ આપણે સરળતાથી યાદ રાખવો હોય તો આપણે 5નો ઘોડિયો રહે યાદ રાખવો પડે. ઈ 5મા ક્રમે, જે 10મા ક્રમે, ઓ 15મા ક્રમે, ટી 20મા ક્રમે અને વાય 25મા ક્રમે. આપણે ઓનું યાદ રાખી લઈએ તો આપણે સરળતાથી બધાના જવાબ ઓછા સમયમાં દઈ શકીએ છીએ.
ધારો કે એક ઉદાહરણ છે આર્કિયા ક્રમે આવે છે તો આપણે ઓળું યાદ હોય કે ઓ 15 માં ક્રમે આવે તો આપણે સરળતાથી કહી શકીએ કે પી 16 માં ક્રમે ક્યુ 17 માં ક્રમે અને આર 18 માં ક્રમે આવે છે ત્યારબાદ આપણે વાત કરી શકીએ નિરંજનની અહીંયા અમે માસને કોડ આપેલા છે અને 28 કરતા વધારેના દિવસો લખેલા છે અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે 4/7/2022 સોમવાર હોય તો 24/11/2022 કયો વાર હોય તો આપણે જુલાઈ થી ઓક્ટોબર સુધીની ગણતરી કરશું નવેમ્બર નહીં લઈએ તો 3 + 3 + 2 + 3 બરાબર 11 થાય પછી આપણે તારીખનો તફાવત લઈશું તો તારીખનો તફાવત આપણે 20 મળે પછી 20 + 11 કરશું એટલે 31 મળે 31 ને 7 વડે ભાગતા 3 શેષ વધે એ પછી સોમવારમાં આપણે 3 વાર ઉમેરીએ તો ગુરુવાર મળે હવે આપણે માસના કોડ જોઈએ 144/0/25/0/36/146 હવે આપણે જોઈએ અહીંયા એક પ્રશ્ન છે 1/1/1950 ના રોજ રવિવાર છે તો 1/10/1950 ના રોજ કયો વાર હશે તો આપણે જોઈ શકીએ છીએ કે જાન્યુઆરી અને ઓક્ટોબર એ બંનેના કોડ સરખા છે તો આપણે કહી શકીએ કે 1/10 ના રોજ પણ રવિવાર જ હોય સરખા કોડના દિવસ સરખા હોય છે અને અહીંયા અમે અલગ રાખેલા છે કેમ કે તેમાં કોડ અલગ અલગ છે લીપ વર્ષમાં થોડો ફેરફાર થાય છે ત્યારબાદ આપણે વાત કરીશું દિશાઓના અંતરની આપણે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભ્યા છે તો ઉત્તર દિશાથી આપણે જમણી બાજુ 90° ના ખૂણે વળીએ તો પૂર્વ આવે 180° ના ખૂણે વળીએ તો દક્ષિણ આવે એ જ પ્રોસેસ આપણે ઉત્તરથી ડાબી બાજુ કરીએ તો 90° ના ખૂણે વળીએ તો 90° આવે પશ્ચિમ ઉત્તર દિશાથી જમણી બાજુ 45° ના ખૂણે વળીએ તો ઈશાન આવે 135° ના ખૂણે વળીએ તો અગ્નિ આવે ઉત્તર દિશાથી આપણે ડાબી બાજુ 45° ના ખૂણે વળીએ તો વાયવ્ય આવે 135° ના ખૂણે વળીએ તો નૈઋત્ય આવે ત્યાર પછી આપણે વાત કરી હરોળ ના સ્થાન નક્કી કરવું આ એક 15 વિદ્યાર્થીની એક સીધી હરોળ છે જેમાં આ છે મીના મીના નો ક્રમ આગળથી છઠ્ઠો છે તો પાછળથી કયો હશે આપણે બધા વિદ્યાર્થીને પૂછશું તો એક હશે કે મીના નો ક્રમ પાછળથી 9 હશે પરંતુ તે પાછળથી 9 માં નથી ચાલો આપણે સૂત્ર જોઈએ કુલ સંખ્યા ઓછા મીના નો ક્રમ વત્તા 1 15 - 6 + 1 કરીએ એટલે 10 ભરે તેથી આપણે કહી શકીએ કે પાછળથી મીનાનો ક્રમ 10મો હશે ત્યારબાદ આપણે વાત કરીશું લોહી સંબંધની લોહી સંબંધ આપણે ડાયાગ્રામની મદદથી આ પ્રશ્નને ઉકેલીશું અમે આ નિશાનીઓ રાખી દલ છે સ્ત્રી માટે ગોળ પુરુષ માટે ચોરસ પતિ પત્ની માટે વળાંક અને સરખી ઉંમરના માટે લીટો આ એક પ્રશ્ન છે અમિતને કહ્યું આ છોકરી અમિત છે એટલે અમિતમાં ચોરસ આવશે ને એક છોકરીની વાત કરે છે અમિત મારી માતાના એટલે અમિતની માતા મારી માતાની પૌત્રની એટલે આ સ્ત્રીની દીકરાનો દીકરો પૌત્રની બહુ છે એટલે આની પત્ની પતિ માટે આપણે વળાંક રાખ્યો છે તો અમિત તે છોકરીને શું થાય અમિત આ છોકરીને સસરા થાય ને ધારો કે આમ હોય કે આ પત્ની ને આ બે સ્ત્રી વચ્ચે શું સંબંધ થાય આ સ્ત્રી માટે આપણે દાદી સાસુમાં નો સંબંધ થાય છે ત્યારબાદ આપણે જોઈએ લંબચોરસની પરિમિતિ આ ખેતરનો એક ટુકડો છે આમાં આપણે ફરતે વાડ બાંધવી છે તો કેટલો તાર જોશે આની લંબાઈ છે 3 મીટર પહોળાઈ છે 5 મીટર તો 3 × 5 = 5 × 3 = 16 મીટર થશે આને ફરતે વાડ બાંધવાની આપણે જોઈ શકીએ છીએ ફૂટપટ્ટીથી મદદથી આપણે માપી શકીએ છીએ કે આ 16 મીટરનો હોય પછી આપણે વાત કરીશું વર્તુળનો પરિઘ અહીંયા અમે 7 સેમેને એક વર્તુળ લીધેલો છે તેને આપણે અહીંયા એરોથી સ્ટાર્ટ કરીશું 10, 20, 30, 40 અને આ એરો અહીંયા આવીને સ્ટોપ થાય છે તો અહીંયા 44 સેમી મળે છે વર્તુળનો પરિઘ બરાબર 2π r r મતલબ ત્રિજ્યા બરાબર 2 × 22 / 7 × 7 = 22 = 44 સેમી થાય ત્યાર પછી આપણે દર્પણ આકૃતિ અને પાણીનું પ્રતિબિંબ જોઈશું અહીંયા એક આકૃતિ છે એને આપણે પાણીના પ્રતિબિંબમાં જોઈશું આ આકૃતિમાં જે ઉપરનો ભાગ હોય તે નીચે જાય અને નીચેનો ભાગ હોય તે ઉપર જાય એ જ પછી આપણે તેને દર્પણ આકૃતિમાં જોઈશું દર્પણ આકૃતિમાં જે જમણી બાજુ હોય તે ડાબી બાજુ આવે અને ડાબી બાજુ હોય તે જમણી બાજુ આવે
એવી જ રીતે આપણે અક્ષરોની વાત કરીએ, અક્ષરોમાં દર્પણ આકૃતિ, આ દર્પણમાં આપણે આ લખેલા અક્ષરો સીધા દેખાશે. આશા રાખું છું કે તમને મારા મોડલ્સ હેલ્પફુલ થશે અને તમે પણ પરીક્ષા આપો અને સારું પરિણામ મેળવો. એ સાથે હું ટુકડિયા ખુશાલી મુશિયાની ગુરુ છું. નમસ્તે. નમસ્તે. આજે અમે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22માં ભાગ લીધો છે. વિભાગ 5 ગાણિતિક નમૂનાઓ, કૃતિનું નામ મેજિક બોર્ડ. હું તમને આજે બોર્ડમાં મેજિક બોર્ડમાં એકિયા પહેલાની અને પછીની સંખ્યા બતાવું. 56ની પહેલાંની સંખ્યા છે 55 અને 56 પછીની છે 57. હવે બીજી સંખ્યા. નેવ્યાસીની પહેલાં આવે 88. 89ની પહેલાંની સંખ્યા છે 88 અને 89ની સંખ્યા પછીની છે 90. હવે હું તમને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બતાવું. આ છે ચડતો ક્રમ, જેમાં આવે છે 10, 19, 28, 37, 56, 54, 64, 73, 82 અને 91. હવે આ બધા છે ઉતરતા ક્રમ, એમાં આવે છે 91, 82, 64, 55, 46, 37, 38, 19, 20 અને 10. હવે હું તમને એકી સંખ્યા 1 થી 100ની વચ્ચે આવતી એકી સંખ્યા બતાવું. એકી સંખ્યા 1, 3, 5, 7, 9, 11 અને વગેરેની સંખ્યાઓ છે આ બધી 1 થી 100ની વચ્ચે આવતી એકી સંખ્યા. હવે હું તમને બેકી સંખ્યા બતાવું. 1 થી 100ની વચ્ચે આવતી 2, 4, 6, 8, 10, 12 વગેરેની સંખ્યાઓ છે 1 થી 100ની વચ્ચે આવતી બેકી સંખ્યાઓ. હવે હું તમને 1 થી 100ની વચ્ચે આવતા 3ના અવયવીઓ બતાવું. 3, 6, 9, 12, 15, 18 અને 21 તે છે આ 1 થી 100ની વચ્ચે આવતા 3ના અવયવીઓ. આજે હું તમને એક મેજિક ચોરસ બતાવીશ. આ સંખ્યાઓ છે, આ સંખ્યામાં આહરોળનો સરવાળો કરો તો પણ એ સરખો જવાબ આવે અને આહરોળનો સરવાળો કરો તો પણ સરખો જવાબ આવે. બંને હરોળના જવાબ સરખા જ આવે છે. અહીંયા મેં આ હરોળનો સરવાળો કર્યો છે, તેનો જવાબ એક સરખો જ આવે છે. હવે હું તમને બીજી સંખ્યા બતાવીશ. અહીંયા પણ એવું જ છે, આ બંને હરોળનો સરવાળો કરો તો પણ એક જ જવાબ આવે છે. અસ્તી.